પ્રેઇઝ ધ લોર્ડ. આજે આપણે વચનમાં જઈએ એ પહેલા આરાધના ગીતમાં જઈશું, કેમ કે આજનું વચન એ કાપણીના આનંદના પર્વનું વચન છે. માટે આપણે સ્તુતિ કરતા ગાઈશું, હાલેલુયા સ્તુતિ કરેંગે. આવો આરાધના કરીએ. પ્રેઇઝ ધ લોર્ડ. આમેન. Praise the Lord. Hallelujah is not the same as praise the Lord or praise the Lord. Hallelujah is an exuberant expression of praise and exclamation with joy coming from our hearts in the highest form of praise for what He has done. So, what did He do? It was the will of the Lord that the begotten Son become the sacrificial Lamb of God for the entire world, and our Jesus did it. And in the book of Revelation, when the 24 elders and four creatures look at the Lamb of God slain, they exclaim saying, Hallelujah, because the salvation is now easily available to mankind. So let's sing a Hindi song, Hallelujah Stuti Karenge, joining our great heavenly angels shouting glory to our Lord. Amen. Hallelujah. Thank you.
આજે આપણે ફસલની એ સિરીઝમાં જવાના છે અને એ સિરીઝમાં આજે આપણે કાપણીનું પર્વ જોવાના છે અને આ કાપણીનું પર્વ એટલા માટે જોવાના છે કે હમણાં જે દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છે તે કાપણીના પર્વના દિવસો છે ઇસરાયલી કેલેન્ડર પ્રમાણે એટલે કે વિશ્રામવાર પછી ખ્રિસ્ત ઉઠ્યો એનો મતલબ એમ છે કે વિશ્રામવાર એટલે કે ઇસરાયલી વિશ્રામવાર શનિવાર છે અને રવિવારના દિવસે એટલે કે પુનરુત્થાનના સન્ડે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો અને જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો તે દિવસને પ્રથમ ફળ કહેવામાં આવ્યું કેમ કે ગઈ વખતે આપણે પ્રથમ ફળના સિરીઝમાં જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુઈલામાંથી પાછો ઉઠ્યાના કારણે તે આપણે સારું પ્રથમ ફળ થયો અને જે દિવસે પ્રથમ ફળનો સમય શરૂ થયો તે દિવસથી માંડીને
બીજા સાત અઠવાડિયા ગણવાના હતા અને તે સાત અઠવાડિયાને કાપણીનો સમય કહેવામાં આવે છે અને આ કાપણીનો સમય એ આત્મિક સમયમાં શું હોય છે તેને આજે આપણે સમજવાના છે પરંતુ અહીંયા એક વાત આપણે એ યાદ રાખીશું કે કાપણીના અઠવાડિયાઓ એટલે કે ટોટલ સાત અઠવાડિયાઓ છે તે સાત અઠવાડિયાઓને આજે આપણે યાદ રાખીને હવે પછીના સંદેશને આપણે જોઈશું અને આ સાત અઠવાડિયા એ આપણા આત્મિક જીવન માટે નવા કરારના સંતો માટે કયા પ્રકારનો ટાઈમ દેવના વચનમાં લખવામાં આવ્યો છે દેવના વચનમાં સમજાવવામાં આવ્યો છે તેને આપણે જોવાના છે પહેલા પ્રભુનું વચન વાંચીએ લેવી તેનો 23મો અધ્યાય અને એની 15 અને 16મી કલમ ત્યાં આવું લખવામાં આવ્યું છે અને તે સાબાત પછીના બીજા દિવસથી એટલે જે દિવસે તમે આરત્યની પૂણી લાવો ત્યારથી માંડીને સાત સાબાત પૂરા થયા સુધી તમારે ગણવો સાત સાબાત સાત અઠવાડિયા સુધી તમારે ગણવો એટલે સાતમા સાબાતના બીજા દિવસથી 50 દિવસ તમારે ગણવા 50 દિવસ તમારે ગણવા અને 50મી દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવવો હવે પહેલું ફળ પ્રથમ ફળ ગઈ વખતે જોઈ ગયા હતા અને પ્રથમ ફળ જે દિવસે તમે ચઢાવો તે દિવસથી માંડીને તમારે સાત સાબાત એટલે કે સાત અઠવાડિયા ગણવા તમે સાત અઠવાડિયા ગણશો તો પછી 50માનો દિવસ આવશે અને તે દિવસે તમારે સારું કાપણીનું પર્વ છે તેથી કરીને હવે આપણે નવા કરારના સંતો તરીકે આ 50માના દિવસનું પર્વ એક્ઝેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેવી રીતે પૂર્ણ થયું તે આપણને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ જે દિવસે ઇસ્રાયેલી લોકો ઇસ્રાયેલી કેલેન્ડર પ્રમાણે ચઢાવી રહ્યા હતા એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો એ ઉઠ્યા પછી 40 દિવસ તે બધાને દર્શન આપતો ફર્યો અને પછી 40મા દિવસે તે આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યો અને તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શિષ્યોને કહેવામાં આવ્યું કે તમે થોભજો અને તેઓ 10 દિવસ સુધી થોભી રહ્યા હતા અને એક્ઝેક્ટલી 50માનો દિવસ જે અહીંયા ગાડી 50માનો દિવસ લખવામાં આવ્યો છે બરાબર એ જ દિવસે પવિત્ર આત્મા ઉતર્યો અને એવું આશ્ચર્યજનક રીતના ખૂબ જ મહિમાવંત રીતે આ જે પર્વો જૂના કરારમાં લખવામાં આવ્યા છે તે પર્વો આશ્ચર્યજનક રીતે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પૂર્ણ કરવામાં આવ્યા અને તે આપણે વિશ્વાસી લોકોએ જાણવું ખૂબ જ જરૂરનું છે કેમ કે જ્યારે આપણે આ પર્વો એની અંદર દેવ બાપનો શું યોજના છે આ પર્વો જે સાત પર્વો દેવે ઇસ્રાયેલ લોકોને આપ્યા હતા તેની અંદર દેવના કયા પ્રકારનું કેલેન્ડર સમાયેલું છે દેવના કયા પ્રકારનો સમય સમાયેલો છે તે આપણે નવા કરારના વિશ્વાસીઓ તરીકે સમજવું જાણવું ખૂબ જરૂરનું છે તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં હતા ત્યારે તેણે સમય વિશે તે લોકોને ધમકાવતા અને ઠપકો આપતા કીધું તમે આકાશનું રૂપ પારખો છો અને પછી લાલ વાદળને જોઈને કહો છો કે આંધી આવશે પરંતુ તમે દેવના સમયો ઓળખતા નથી એવી રીતના ખ્રિસ્તે તેઓને ઠપકો આપ્યો
એમ કહેતા હવે આપણે નવા કરારના સંતોને સ્પષ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી આજ્ઞા આપવામાં આવી છે કે આપણે સમયોને પારખતા શીખીએ. તેથી કરીને હવે જ્યારે પર્વોને આપણે જોઈ રહ્યા છીએ તો પર્વમાં દેવ બાપનો સૌથી મહત્વનો અને મોટામાં મોટો સમયનો હેતુ એની અંદર મૂકવામાં આવ્યો છે. કેમ કે પર્વો એ કોઈ માણસોએ, ઇસરાયલીઓએ કે ઇસરાયલના પ્રમુખ યાજકોએ કોઈએ આ સાત પર્વોને બનાવ્યા નથી, પણ આ પર્વો જે બાઇબલની અંદર જૂના કરારમાં લખવામાં આવ્યા છે તે પર્વો વિશે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેઓ દેવના પર્વો છે. તો જ્યારે આપણે આ પર્વોને જોઈ રહ્યા છીએ, એક ચાવીની વાત આપણે યાદ રાખીશું કે આ પર્વો દેવના પર્વ છે. તેથી કરીને લેવી તેનો 23મો અધ્યાય અને તેની બીજી કલમ વાંચીશું અને પછી ચોથી કલમ વાંચીશું. ઇસરાયલ પુત્રોને કહે કે યહોવાના જે મુક્ર પર્વોએ પવિત્ર મેળાવડાની દાંડી તમારે પીટાવી તે મારા મુખ્ય પર્વો છે. આ કોણ કહે છે? દેવ પોતે મૂસાની સાથે મોઢા મોઢ વાત કરી રહ્યો છે. કેમ કે મૂસાને દેવે એવા લેવલ ઉપર રાખ્યો હતો કે જે લેવલમાં દેવ મોઢા મોઢ મૂસાની સાથે વાત કરતો હતો. તો હવે દેવના શબ્દો મૂસાએ અહીંયા આ પ્રમાણે લખ્યા છે કે દેવે કીધું કે તે મારા પર્વો છે, તે મુકરર પવિત્ર પર્વો છે. ત્યાર પછી ચોથી કલમ, યહોવાના મુખ્ય પર્વો એટલે પવિત્ર મેળાવડા જે વિશે ઠરાવેલે સમયે તમારે ઢંઢેરો પીઠાવો. અને એમ કરીને દેવે તેમને ખૂબ ચકાસણીપૂર્વક આ પર્વો પાડવાનું કીધું હતું. હવે જ્યારે આ પર્વો દેવના છે તેથી કરીને આ પર્વો હંમેશા આકાશના ચિહ્નો અને આકાશના જ્યોતિઓથી તેઓને પાડવાનું કહેવામાં આવ્યું હતું. તેથી કરીને ઇસરાયલ લોકો લુનર કેલેન્ડર એટલે કે ચંદ્ર ઉપરનું કેલેન્ડર તેઓ વાપરે છે. પરંતુ ઉત્પત્તિ અને 14મી કલમ જે ગઈ વખતે આપણે જોયું હતું પણ એને ફરીથી આપણે થોડો પુનરાવર્તનના અર્થમાં જોઈ લઈશું, ત્યાં આવી રીતે લખવામાં આવી છે. અને દેવે રાત દહાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્ન જે જ્યોતિઓ એટલે કે સૂર્ય ચંદ્ર આકાશમાં જે કંઈ તારાઓ છે તેઓને કેવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે કે તેઓ શા માટે બનાવવામાં આવ્યા છે. હા, તેઓ જ્યોતિઓને માટે બનાવવામાં જરૂર આવ્યા છે, પરંતુ જ્યારે આપણે પ્રભુના આત્મિક લોકો છીએ ત્યારે આ વચન જે આપણા હાથની અંદર છે તે આત્માને અર્થે આપવામાં આવ્યું છે કે આપણા આત્મા સંપૂર્ણ તંદુરસ્ત જ્ઞાની શૂરવીર અને બુદ્ધિશાળી બને. અને એમ આપણા આત્માની પ્રોસ્પેરિટી માટે આ વચનોને આવી રીતે લખવામાં આવે છે કે જે જ્યોતિઓ મેં આકાશમાં બનાવી છે તે પ્રથમ તો ચિહ્નને માટે. જો કેવી રીતે વચન લખાવ્યું છે, અને દેવે કહ્યું રાત દહાડાને જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને તેઓ તે જ્યોતિઓ ચિહ્ન ઋતુ દિવસ અને વર્ષોને અર્થે થાઓ. જો ચિહ્ન જે શબ્દ લખવામાં આવ્યો છે તે આપણા આત્મિક લોકો માટે ખૂબ અગત્યનો શબ્દ છે. કેમ કે આ ચિહ્નો આકાશના ચિહ્ન દ્વારા આખી આપણી આત્મિક સૃષ્ટિનો આત્મિક સમયનો કેલેન્ડર દેવે આપણા હાથની અંદર આપ્યું છે. તેથી કરીને જ્યારે આકાશના ચિહ્નો
એ અર્થની અંદર જો આપણે જોઈએ તો લુકની સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને એની 25મી કલમ વાંચીશું. સૂર્ય ચંદ્ર તારાઓમાં ચિહ્ન થશે, પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામશે. અહીંયા ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બોલી રહ્યો છે એના આગમનના સમયે શું થશે એ બધી બાબતો અહીંયા લખવામાં આવી છે. પણ એની અંદરથી દેવના પર્વ સમજવા માટે આપણે આકાશના ચિહ્નોને આપણે જોઈ રહ્યા છે. અને એ ચિહ્નો ક્યાં ગાડી થશે? સૂર્યની અંદર, ચંદ્રની અંદર અને તારાઓમાં થશે. તેથી જ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યો ત્યારે તારાના ચિહ્ન તરીકે એ તારો તેઓને બેથલેહેમમાં દેખાયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ્યા ત્યારે તે ચિહ્ન તારાની અંદર દેખાયું અને તારો તેમને જ્યાં ખ્રિસ્ત જન્મ્યો હતો ત્યાં તેઓને લઈ આવ્યો. તો કહેવાનો મતલબ અહીંયા ગાડી એ છે કે જે પર્વો દેવના છે તે પર્વો આકાશની જ્યોતિઓથી અને આકાશના જ્યોતિઓના ચળવળથી કેલેન્ડર બનાવીને પ્રભુના લોકોને આપવામાં આવ્યું છે. તેમાં દેવ બાપની મરજી શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે તારામાં ચિહ્ન થયું. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે સૂર્યમાં ચિહ્ન દેખાયું કે સૂર્ય 3 કલાક સુધી અંધકાર રૂપ થઈ ગયો. અને એમ કરીને સૂર્ય એણે દેવ વિશે સાક્ષી પૂરી કે તે દેવનો દીકરો હતો. કેમ કે સૂર્ય અને ચંદ્રને વચનની અંદર દેવના વિશ્વાસો સાક્ષીઓ છે એવી રીતે લખવામાં આવ્યું છે. અને વિશ્વાસો સાક્ષીઓ તરીકે તેઓએ દેવ વિશે સાક્ષી આપી કે દેવનો પુત્ર આ પૃથ્વી પર જન્મ્યો છે એ તારાના ચિહ્નથી, અને જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે સૂર્યના અંધકારથી આખી જગતને સાક્ષી આપી કે ખ્રિસ્ત દેવનો દીકરો છે. હવે અહીંયા ગાડી આ જે પર્વને આપણે જોઈ રહ્યા છે તે પર્વનો મુખ્યમાં મુખ્ય કારણ એ હતું કે ફક્ત ખ્રિસ્ત એ વાસ્તવિકતા છે, તે આખા પર્વની મુખ્ય ચાવી છે. મુખ્ય ચાવી એ છે કે ખ્રિસ્ત સાતે સાત પર્વનો વાસ્તવિકતા છે. અને તેથી કરીને કોલોસી તેનો 2 અધ્યાય અને તેની 16મી કલમ ત્યાં આવી રીતે લખવામાં આવી છે. એથી ખાવા પીવા કે પર્વ કે ચંદ્રરાત વિશ્રામવાર તેના વિશે કોઈ તમને દોષિત ન ઠરાવે. તો જે પર્વો દેવે ઇસ્રાયલ લોકોને પાળવાના કીધા હતા એ દરેક પર્વ તો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે. અને બીજા બાઇબલમાં એવી રીતે લખવામાં આવ્યું છે કે તેઓ એટલે કે પર્વો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા ખ્રિસ્ત છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આખું વચન જે હમણાં આપણે જોઈ ગયા એ પર્વનો મુખ્યમાં મુખ્ય ચાવીનો શબ્દ, મુખ્યમાં મુખ્ય સેન્ટરનો શબ્દ ખ્રિસ્ત છે એ હંમેશા આપણે યાદ રાખીએ. એટલે કે ખ્રિસ્તમાં દરેક પર્વ પૂર્ણ કરવામાં આવ્યા. તેથી કરીને જ્યારે દરેક પર્વો ખ્રિસ્તમાં પૂર્ણ કરવામાં આવ્યા તો હવે આપણે થોડી કલમો જોઈ લઈએ કે કેવી રીતે ખ્રિસ્તની અંદર સાતે સાત પર્વ કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. સૌથી પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 20મી કલમ જોઈશું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, પણ
ખ્રિસ્ત તો મોયલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ થયું છે. એટલે કે સાત પર્વોમાંનું એક પર્વ છે જે પ્રથમ ફળ તે ખ્રિસ્ત 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 મોયલામાંથી ઉઠ્યો અને તે મોયલાનું પ્રથમ ફળ થઈને પ્રથમ ફળનું પર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કરવામાં આવ્યું, જે વાસ્તવિકતા કોલોસીમાં લખવામાં આવી છે. તે વાસ્તવિકતા ખ્રિસ્તના પાછા ઉઠ્યાથી તેને પ્રથમ ફળની વાસ્તવિકતામાં પૂર્ણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણને સારી રીતે ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્કાનો હલવાન હતો, અને પાસ્કાનું હલવાન હતો તેથી કરીને યશાયા તેનો 53મો અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેને હલવાનની જેમ વધ કરવામાં આવશે. ખ્રિસ્તને હલવાનની જેમ વધ કરવામાં આવ્યો. 1 કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 24મી કલમમાં લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુભોજનની વિધિ ત્યાં લખવામાં આવી છે એ વિધિની અંદર પાઉલ આ પ્રમાણે લખે છે કે આ હલવાનનું શરીર એટલે કે ખ્રિસ્તનું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે. કેમ કે બીજું એક પર્વ તેઓને પાળવાનું કહેવામાં આવ્યું હતું અને તે પાસ્કા પર્વનું પર્વ હતું, અને તે પાસ્કા પર્વનું પર્વ ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયું. એને પૂર્ણતાને બતાવવા માટે પાઉલે કીધું કે આ શરીર આ હલવાન તમારા માટે પાસ્કા પર્વનું હલવાન છે, અને આ શરીરને તમારે સારું ભાંગવામાં આવ્યું છે. એમ કરીને એ પ્રભુ ભોજનની વિધિ એ પાસ્કા પર્વની વિધિ છે એવી રીતે પાઉલ સ્પષ્ટ કોરિન્થીની અંદર સમજાવે છે. હવે તે પાસ્કાના હલવાનની અંદર નિર્ગમન તેનો 12મો અધ્યાય અને 46મી કલમમાં એવું લખવામાં આવ્યું હતું કે જે હલવાન તું પાસ્કા પર્વ પાળવા માટે લે તે હલવાનનું હાડકું ભાંગવું જોઈએ નહીં. તેથી કરીને યોહાન એનો 19મો અધ્યાય અને 33મી કલમમાં ફરીથી પવિત્ર આત્માએ યોહાન દ્વારા ત્યાં લખ્યું અને તેનું એક પણ હાડકું ભાંગવામાં આવ્યું નહીં. એમ કહેતા અહીંયા ગાડી આખું પાસ્કા પર્વ એટલું માર્વલસ રીતે એવું મહિમાવંત રીતે પાસ્કા પર્વ ખ્રિસ્ત ઈસુમાં સંપૂર્ણ કરવામાં આવ્યું, ખ્રિસ્ત ઈસુમાં તેની વાસ્તવિકતા બતાડવામાં આવી. પછી એની સાથે સાથે બે ખમીર રોટલીનું પર્વ છે, અને બે ખમીર રોટલીનું પર્વ કેવી રીતે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પૂર્ણ કરવામાં આવ્યું તેના માટે આપણે જોઈશું 1 કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 8મી કલમ. ત્યાં આવું લખવામાં આવ્યું છે, એ કારણથી આપણે સારું એ પર્વ જૂના ખમીરથી નહીં. જુઓ શબ્દને આપણે ધ્યાનમાં રાખીશું. પાઉલ આ બધા પર્વોને સમજાવવા માટે કેવા શબ્દો વાપરી રહ્યો છે, અને પવિત્ર આત્મા આપણને એવું અજાયબ શિક્ષણ આ દેવના સાત પર્વોમાંથી આપી રહ્યો છે. એટલા માટે કે આપણે આ દેવના કેલેન્ડર દેવના સમયને આપણે સમજી શકીએ. તેથી લખવામાં આવ્યું છે કે આપણે એ પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસતા અને સત્યતાની બે ખમીર રોટલીથી પાળીએ. એટલું જ નહીં, પરંતુ તે બે ખમીર રોટલી એ બીજું કોઈ નહીં પરંતુ ખ્રિસ્ત પોતે છે. એવી રીતે કોરિન્થીમાં ફરીથી પાઉલ સમજાવી રહ્યો છે. એટલે કે સૌથી પહેલામાં પહેલા બે ખમીર રોટલીનું પર્વ કોની અંદર પૂર્ણ કરવામાં આવ્યું?
ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ કરવામાં આવ્યું, કેમ કે ખ્રિસ્ત એ પર્વની વાસ્તવિકતા છે, એવી રીતે વચનમાં લખવામાં આવ્યું છે. હવે આ બેખમીર રોટલીનું પર્વ ઇસરાયલના રિવાજ પ્રમાણે જોઈએ, ઇસરાયલીઓ પાસ્ખા પર્વ પાડે છે અને તેઓ માર્ઝા નામનું એક બ્રેડ છે, જે બ્રેડ એમને બે ખમીર રોટલીની બનાવવાની હોય છે અને આ બે ખમીર રોટલી બનાવતી વખતે તે ફૂલી ન જાય એના કારણે એ રોટલીને તેઓ પિયર્સ કરે છે, એટલે કે કાંટાથી કસાથી પણ એને મારી મારીને એને કાણા 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 પાડીને એ રોટલીને બનાવવામાં આવે છે. એ લોકો બધા ઇસરાયલી લોકો એક્ઝેક્ટલી વચન પ્રમાણે કરી રહ્યા છે, પરંતુ જે વિધિ તેઓ કરી રહ્યા છે તે કોના માટે કરે છે, એ વિધિ દેવે તેઓને આપી, કયું વચન તેની અંદર પૂર્ણ થઈ રહ્યું છે, આજ દિવસ સુધી તેઓ સમજી શક્યા નથી. કેમ કે યશાયા 53માં લખવામાં આવ્યું છે કે તે આપણા પાપોના માટે વિંધાયો, આપણા પાપોના માટે તે કચડાયો, આપણા પાપોના માટે તેની શિક્ષા થઈ, એને એના શરીરના એકે એક ચામડીને જેમ તે લોકો માર્ઝાને તેઓ કાણા પાડી પાડીને એ રોટલી બનાવે છે, એક્ઝેક્ટલી એવી જ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને સખત છુંદવામાં આવ્યું, તેને મારવામાં આવ્યું, તેને બધી રીતના એના શરીરના ઘાવો પાડવામાં આવ્યા અને એવી રીતના એ વચન તેઓના દેખતા પૂર્ણ થયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બે ખમીર રોટલી છે, જે શરીરની અંદર થોડું પણ ખમીર એટલે કે પાપ નથી, તે સંપૂર્ણ શુદ્ધ પવિત્ર નિર્દોષ દેવનું હલવાન છે. એવી રીતે બે ખમીર રોટલી અને પાસ્કા પર્વના હલવાન તરીકે ખ્રિસ્ત ઇસરાયલ લોકોમાં આવ્યો, પરંતુ ઇસરાયલીઓ તે એ પર્વને સમજી શક્યા નહીં અને એમ કરીને ખ્રિસ્ત ઈસુમાં બે ખમીર રોટીનું પર્વ પૂરું થયું, પાસ્કા પર્વનું પર્વ ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયું, પ્રથમ ફળનું પર્વ ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયું અને હવે આજે આપણે જે જોવાના છે તે કાપણીનું પર્વ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા 50માના દિવસે એ પવિત્ર આત્મા તેના લોકો પર મોકલી દેવામાં આવ્યો. કેમ કે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કેવી રીતના દેવનો સમય પૃથ્વી ઉપર સ્થાપન કરવામાં આવ્યો છે તેને આપણે જોઈ રહ્યા છે અને આ બધા પર્વો આકાશના ચિહ્નથી આપવામાં આવ્યા હતા અને પવિત્ર આત્માએ ખુલાસો આપ્યો કે આ બધા પર્વો ખ્રિસ્ત ઈસુમાં વાસ્તવિકતા હતી. માટે હવે એક કલમને આપણે જોઈ લે, માર્થીની સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને તેની 30મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે, ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે અને પૃથ્વી પરના સઘળા લોકો તેના માટે શોક કરશે. વચન ખૂબ અદ્ભુત રીતે આ પર્વોના અર્થમાં લખાયેલું છે. જે પર્વોને પાળવાનું તેના લોકોને કહેવામાં આવ્યું હતું તે પર્વોને પ્રથમ તો દેવ બાપે આકાશમાં જે પોતાની જ્યોતિઓ મૂકી હતી તેના સમયથી લોકોને આપવામાં આવ્યું હતું અને આકાશ યહોવાના છે, માટે આકાશમાંનું કેલેન્ડર દેવના લોકોને આપવામાં આવ્યું હતું અને જે કંઈ દેવ કરવાનો છે તે આકાશના વિશ્વાસુ સાક્ષીઓ દ્વારા પોતાની સાક્ષીને સ્થાપન કરવાનો છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ લખવામાં આવ્યું છે કે અને માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાવામાં આવશે.
અને તેથી કરીને આ આખા પર્વનો મુખ્ય હેતુ એ છે, પ્રથમ હેતુ એ છે કે દરેક પર્વ ખ્રિસ્તમાં વાસ્તવિકતા છે. બીજો એની અંદર હેતુ એ છે કે આ પર્વ આકાશની જ્યોતિઓના ચિહ્ન દ્વારા આપવામાં આવ્યા છે અને આકાશની જ્યોતિઓ દ્વારા એ સમયને નિર્માણ કરવામાં આવે છે. આકાશની જ્યોતિઓ દ્વારા દેવે આ કેલેન્ડર ઇસ્રાયલ લોકોને આપ્યું છે અને એમ કરીને આ પર્વોને વચનની અંદર લખવામાં આવ્યા છે. હવે આપણે લેવી 23માં અધ્યાયમાં આવીશું, જે કાપણીના સમયની વચનો આપણે વાંચ્યા. લેવી તેનો 23મો અધ્યાય અને તેની 15 અને 16 કલમ. હવે ત્યાં કાપણીનું પર્વ આવી રીતે લખવામાં આવ્યું છે. સાબાથ પછી બીજા દિવસથી, એટલે જે દિવસે તમે પ્રથમ ફળનું અર્પણ કર્યું, સાબાથ પછી બીજો દિવસ, એક્ઝેક્ટલી ટાઈમ ટુ ટાઈમ એટલી સાબિતી સહિત પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાસ્તવિકતા પૂર્ણ કરવામાં આવી કે ઇસ્રાયલનો શનિવાર સાબાથ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રવિવારે સાબાથના બીજા દિવસે ઉઠ્યો, જે દિવસે પ્રથમ ફળ ચઢાવવાનું હતું તે દિવસે, અને પ્રથમ ફળ ચઢાવવાના દિવસે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો, અને ત્યાર પછી જે 7 અઠવાડિયા છે તે કાપણીના અઠવાડિયા છે. અને કાપણીના અઠવાડિયા માટે આપણે આજ સિરીઝમાં સૌથી પહેલા આપણે જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, યોહાની સુવાર્તા 4 અધ્યાય 36 અને 37મી કલમમાં, પોતાના શિષ્યોને કે જુઓ તમારી આંખો ઊંચી કરીને જુઓ, ફસલ પાકી ચૂકી છે પણ મજૂરો થોડા છે. અને એ કાપણીનું કોઈક અઠવાડિયા, ફસલના અઠવાડિયા ચાલુ થઈ ગયા છે, કેમ કે ખ્રિસ્ત પોતે પ્રથમ ફળ તરીકે દેવ બાપને આધીન થવાનો છે, દેવ બાપને અર્પણ થવાનો છે. તેથી કરીને હવે કાપણીનું અઠવાડિયો, કાપણીના અઠવાડિયા આવ્યા છે એવું કહેવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે, તમારી આંખો ઊંચી કરીને જુઓ, ફસલ પુષ્કળ પાકી ચૂકી. અને એ ફસલ આપણને સારી રીતે ખબર છે કે તે નાશ પામનાર આત્માઓની ફસલ હતી. હવે ભલે તે નાશ પામનાર આત્માઓની ફસલ હતી, તેમ છતાં પણ ખ્રિસ્તે તેઓને તરતને તરત ફસલ કાપવા માટે મોકલી દીધા નહીં, પરંતુ જે ફસલ પાકી ચૂકી હતી તે ફસલને કાપવા માટે, એટલે કે બીજા આત્માઓને દેવના રાજ્યની અંદર એકઠા કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને 3.5 વર્ષ સુધી ઉપદેશ આપતો રહ્યો, શિક્ષણ આપતો રહ્યો. અને શિક્ષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જો જેણે લીલા ઝાડને સતાવ્યું છે તેઓ સૂકા ઝાડને કેટલું વિશેષ સતાવશે, મારા નામની ખાતર તમને સભા સ્થાનની અંદર લઈ જવામાં આવશે, મારા નામની ખાતર તમને સતાવવામાં આવશે, મારા નામની ખાતર તમને ઘણું દુઃખ આપવામાં આવશે, તેમ છતાં હિંમત રાખો, કેમ કે મેં આ જગતને જીત્યું છે. ભલે ખ્રિસ્તને બરાબર ખબર હતી કે મેં એમને શિક્ષણ આપ્યું છે ખરું, પણ હજુ તે શિક્ષણ તેઓના મગજમાં જ છે, પરંતુ તેઓની કેપેસિટી નથી કે જે સમય તેઓ પર આવી પડવાનો છે એ સમયમાં તેઓ વિજય પામી શકે. માટે ખ્રિસ્તે ઉપર જતા કીધું કે તમે થોભજો, અને જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે પવિત્ર આત્મા તમારામાં એવા અલગ પ્રકારના મનુષ્યત્વથી આવશે જે મનુષ્યત્વ તમે નહીં હોય, પરંતુ તે મનુષ્યત્વ ખ્રિસ્તનું મનુષ્યત્વ, પવિત્ર આત્માના સામર્થ્યનું મનુષ્યત્વ હશે, અને એના દ્વારા તમે દરેક દુઃખો અને સંકટોનો સામનો કરી શકશો. તેથી કરીને જ્યાં સુધી શિષ્યો
पवित्र आत्माथी भरपूर थया अने ख्रिस्तनी शीखवेलू शिक्षण पवित्र आत्माथी तेओए पोताना हृदयोमां उतार्यू अने बधा पवित्र आत्माना फळोथी अने न्यायपणाथी भरपूर थया त्यां सुधी तेओ ए फसल कापवा माटे कैपेबल थया नहीं अने देवे तेओने कापवा दीधुं नहीं। ए आ बधा पॉइंट ने आपणे याद राखीशुं। कहेवानो मतलब शुं छे के फसल एने कापवा माटे पहला तेना शिष्योए ते ख्रिस्तना देवना न्यायपणाथी भरपूर थवानुं हतुं अने त्यार पछी तेओए ते फसल ने कापवानी हती। हवे जे फसल योहानिस वर्णा चौथो अध्याय 35-36 मां लखवामां आव्युं छे ए तो जगतना नाश पामनार आत्माओ माटे लखवामां आव्युं छे, परंतु पर्सनल फसल एटले शुं, व्यक्तिगत फसल एटले शुं के ज्यां सुधी व्यक्तिगत फसल तरीके, व्यक्तिगत प्रथम फळ तरीके, व्यक्तिगत कापणीना पर्व तरीके शिष्यो तैयार थया नहीं त्यां सुधी देवे तेओने जवा दीधा नहीं। तो पर्सनल कापणी एटले शुं? आपणे विश्वासी जीवननी व्यक्तिगत कापणीनो पर्व केवी रीते आपणे उजवी शके अने पर्सनल विश्वासी तरीके ए कापणीनो पर्व केवी रीते उजववामां आवे छे, आपणे शुं करवानुं छे एने वचनमां केवी अद्भुत रीते लखवामां आवी छे तेने आपणे जोईशुं। केम के आ छे पर्सनल फसल कापवानो अठવાડિયાઓ, પર્સનલ કાપણીનો સમય એવી રીતે લખવામાં આવે છે। સૌ પ્રથમ તો પ્રભુ પર્સનલ આપણને વ્યક્તિગત રીતે કઈ કાપણી કાપવાનું કીધું છે તેને પહેલા સીધા વચનના શબ્દોથી સમજીએ, પછી આપણે આગળ જઈશું। સૌથી પહેલા યાકોબ તેનો 3 અધ્યાય અને તેની 18 કલમ, વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે તેઓ ન્યાયપણો લણે છે। જે કાપણીના પર્વને આપણે સમજી રહ્યા છીએ તે ભાષામાં લખેલું છે કે જેઓ શાંતિમાં વાવે છે તેઓ ન્યાયપણો લણે છે। ન્યાયપણો કાપવાનો, ન્યાયપણાની ફસલ એવી ભાષામાં ન્યાયપણું લખવામાં આવ્યું છે। જે ફસલ આપણે કાપવાની છે તે ન્યાયપણાની ફસલ કાપવાની છે, ન્યાયપણાને એકઠું કરવાનું છે, ન્યાયપણાને મેળવવાનું છે, ન્યાયપણાને પ્રાપ્ત કરવાનું છે, એવી રીતે ન્યાયપણો કાપણીના ફસલને એકઠું કરવા માટે વચનની અંદર લખવામાં આવ્યું છે। હવે બીજો કોરંથી તેનો 9 અધ્યાય અને તેની 10 કલમ વાંચીશું। હવે વાવનારને સારું બી, ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયપણાના ફળોની વૃદ્ધિ કરશે। તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે અને એ ન્યાયપણાના ફળો વૃદ્ધિ પામશે અને એ ન્યાયપણાના ફળોની તમે કાપણી કરી શકશો, ન્યાયપણાના ફળોની તમે ફસલ લઈ શકશો, એવી રીતે લખવામાં આવ્યું છે। પછી ફિલિપી તેનો 1 અધ્યાય 9-11 કલમ, વળી હું એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરો ઉત્તર વધતી જાય, જેથી જે શ્રેષ્ઠ છે તેને તમે પારખી લો અને એમ ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક નિર્દોષ થાઓ અને દેવની સ્તુતિ તથા મહિમા વધવાને માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા
न्याय पणाना फळो थी भरपूर थावो। न्याय पणाना फळो अने न्याय पणानी फसल आपणे काफवानी छे व्यक्तिगत रीते एने आपणे जोई रह्या छे। अने ज्यारे अहींया 11मी कलम वांचीए छे के देवनी स्तुति अने महिमा वधवाने माटे प्रभु ईसु ख्रिस्त द्वारा न्यायपणाना फळोथी भरपूर थाओ एनी एज कलम प्रभु ईसु ख्रिस्त યોહાનની સુવાર્તા 15મો અધ્યાયમાં કહે છે, જે ડાળી મારામાં રહે છે તે પુષ્કળ ફળ આપે છે અને જે પુષ્કળ ફળ આપે છે તેના દ્વારા દેવ બાપને મહિમા મળે છે। કયા પ્રકારના ફળો વચનની અંદર, કયા પ્રકારના ન્યાયપણાના ફળો વચનની અંદર લખવામાં આવ્યા છે તેને આપણે જોઈ રહ્યા છીએ। કેમ કે ન્યાયપણાના ફળોની ફસલ કાપવા માટે આપણને બોલાવવામાં આવે છે અહીંયા ગાડી। હવે કયા ફળો લખવામાં આવ્યા છે એને જો તમે જુઓ તો અહીંયા એવું લખવામાં આવ્યું છે, પહેલા જ્ઞાન, પછી વિવેક બુદ્ધિ, પછી પ્રેમ, પછી નિષ્કલંક અને નિર્દોષ। આ ન્યાયપણાના ફળોનો કેરેક્ટર છે અને એ બધું તમારામાં વધતું જાય એ સારું, કે તે બધું ભેગું થઈને તમારા માટે ન્યાયપણાની ફસલ કાપવા માટે અને ન્યાયપણાની ફસલ એકઠું કરવા માટે તમને ખૂબ આશીર્વાદિત કરે। હેબ્રી 12મો અધ્યાય અને 11મી કલમ, કોઈ પણ શિક્ષા હાલ આનંદકારક લાગતી નથી પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે। હવે અહીંયા ગાડી જે પરીક્ષણોમાંથી પરીક્ષાઓમાંથી આપણે વિજય પામવું પડે છે, પસાર થવું પડે છે અને ત્યાર પછી જે આપણી અંદર કેરેક્ટર ઉત્પન્ન થાય છે એ કેરેક્ટરની વાત હેબ્રીઓના પત્રમાં પાઉલ કરી રહ્યો છે અને તે એમ કહે છે કે પરીક્ષણમાંથી પાર ઉતર્યા પછી તે શું કરે છે, તમારા ન્યાયપણાના ફળોની વૃદ્ધિ કરે છે। અને કયા પ્રકારનું ફળ ઉત્પન્ન થાય છે, શાંતિદાયક ફળ ઉત્પન્ન થાય છે એમ કહેતા અહીંયા ફરીથી હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય અને 11મી કલમમાં ન્યાયપણાના ફળો ઉત્પન્ન કરવા માટે, ન્યાયપણાના ફળો કાપવા માટે, ન્યાયપણાના ફળો એકઠા કરવા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે કયા પ્રકારની ફસલ તમારે કાપવાની છે તે વ્યક્તિગત રીતે કાપવાની ફસલ વિશે આપણે વચનો જોઈ રહ્યા છે। તો આપણે યાકોબ 3:18, બીજો કોરંથી 9મો અધ્યાય 10મી કલમ, હેબ્રી 12 અને 11, ફિલિપી 1 અધ્યાય અને 1-9 એ બધી કલમોને જો તમે સારી રીતના અભ્યાસ કરશો ત્યાં વચન આપણને સ્પષ્ટ કહેશે કે જે તમારે ફસલ કાપવાની છે તે ન્યાયપણાના ફળોની ફસલ કાપવાની છે। તેથી હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભાષામાં જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એમ કીધું કે તમે તેનું રાજ્ય અને ન્યાય પણ શોધો એટલે તમને સઘળું આપવામાં આવશે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આ 7 અઠવાડિયા જે કાપણી કાપવાની છે તેની અંદર વ્યક્તિગત રીતે આપણને આજ્ઞા આપવામાં આવી છે, ન્યાય પણ તમારી ફસલને સારું ભેગું કરો। એટલા માટે લખવામાં આવ્યું છે કે તમારું દ્રવ્ય આકાશમાં એકઠું કરો,
कया प्रकार नु द्रव्य कया प्रकार नु फल कया प्रकार नु द्रव्य आपने सारू आकाश मा एकठू करवामां आवशे जे न्यायपणा मा आपणे चालीए छे जे न्यायपणु आपणे एकठू करीए छे जे न्यायपणु आपणे शोधीए छे जे न्यायपणानी पाछळ आपणे मंडिया रहे छे जे न्यायपणु आपणने मळे ने देवनु राज्य जे न्यायपणानु राज्य छे ते राज्यने मेळवा माटे जे कंई आपणे करीए छे તે આપણે સારું આકાશમાં ન્યાયપણાની ફસલ છે એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. હવે જ્યારે ન્યાયપણાની ફસલ આપણે કાપવાની છે અને કાપણીનો સમય આવી ગયો છે, તો કાપણીનો સમય કેવો દેખાય છે તેને આપણે જોઈશું. યશાયા તેનો 9મો અધ્યાય અને તેની 3જી કલમ. હવે યશાયા 9મો અધ્યાય જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આખો અધ્યાય પ્રભુના પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનનું ભવિષ્ય વચન છે. ખૂબ અદ્ભુત રીતે આખો અધ્યાય લખવામાં આવે છે, પણ તેમાંથી પર્વને લગતી કઈ ભાષા લખવામાં આવી છે એના પૂરતું આપણે આ કલમ વાંચી રહ્યા છીએ. યશાયા 9મો અધ્યાય અને તેની 3જી કલમ. તે પ્રજાની વૃદ્ધિ કરી છે, તેમનો આનંદ વધાર્યો છે. આનંદ શબ્દ, આનંદ વધાર્યો છે કાપણીમાં થતા આનંદ પ્રમાણે, અને લોકો લૂંટ વહેંચતા રખાય છે તે પ્રમાણે તેઓ તારી સન્મુખ આનંદ કરે છે. કાપણીનો આનંદ અને લૂંટ વહેંચતા આનંદ કરે છે લોકો, એ આનંદને કાપણીના આનંદની સાથે સરખાવવામાં આવ્યો છે, કેમ કે શેતાનનું રાજ્ય લૂંટવામાં આવશે અને ખ્રિસ્તનું રાજ્ય એ ભરપૂરીપણે ભરપૂર થશે એ અર્થમાં અહીંયા ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. પરંતુ કહેવાનો મતલબ કે પ્રજાઓ જેમ કાપણીમાં આનંદ પુષ્કળ થાય છે તે પ્રમાણે તેઓ તારી સન્મુખ આનંદ કરે છે. હવે ગીતશાસ્ત્ર તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ વાંચીશું. લોકોનું ધાન્ય અને દ્રાક્ષરસ વધ્યાથી તેમને આનંદ થાય છે, તે કરતા વધારે આનંદ તે મારા હૃદયમાં મૂક્યો છે. જો વ્યક્તિગત આત્મિક પરિસ્થિતિ, વ્યક્તિગત આનંદ, વ્યક્તિગત આપણા આત્માનો પર્સનલ આનંદને કાપણીના આનંદની સાથે સરખાવવામાં આવ્યો છે, કે જ્યારે આપણે એ કાપણીના અઠવાડિયાઓમાં છે, કાપણીના સમયમાં છે, ત્યારે આપણું આત્મિક કેરેક્ટર કેવું હોય છે ન્યાયપણાનું તે અહીંયા લખવામાં આવ્યું છે. અને તે દાઉદ આ પ્રમાણે કહે છે, તે કહે છે, જેમ લોકોનું ધાન્ય અને દ્રાક્ષરસ વધ્યાથી તેઓને આનંદ થાય છે, તેના કરતા પણ વધારે આનંદ તે મારા હૃદયમાં મૂક્યો છે. અને જેઓને પર્સનલ અનુભવ થયો હશે તેઓ જાણે છે કે એ આનંદ કેવા પ્રકારનો હોય છે. પવિત્ર આત્માથી મળતો આનંદ, દેવની હજૂરીમાં મળતો આનંદ અને દેવના સ્પર્શનો આનંદ પર્સનલી પોતે એકલાને જ ખબર છે અને એનું વર્ણન કોઈ કરી શકતું નથી. તેથી કરીને અહીંયા 2 શબ્દોને આપણે વાંચ્યા અને 2 શબ્દમાં એવો એક શબ્દ વાંચ્યો કે તેઓની અંદર કાપણીના સમયમાં પુષ્કળ આનંદ હોય છે. અને તેથી જ કરીને એનું એ જ કાપણીનો સમય ઓળખાવતા જ્યારે તમે પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા અને તેઓ એટલા બધા હરખાયા અને એટલા બધા આનંદિત થયેલા હતા કે ત્યારના લોકોએ કીધું કે તેઓ દ્રાક્ષરસ પીધેલા છે, એટલે કે તેઓ એવા દેખાતા હતા, તેઓનો આનંદ ઉભરાઈ જતો હતો, દેવના આત્મામાં તેઓ ભરપૂર હતા અને સંતોને તેઓ દ્રાક્ષારસ પીધેલા દેખાયા. પણ હવે યશાયા 9મા અધ્યાયમાં જે ભવિષ્ય વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું છે કે તેના સમયની અંદર આનંદ
એ મગ્નતાનો આનંદ હશે, પવિત્ર આત્માનો આનંદ હશે, કેમ કે તે કાપણીનો આનંદ છે. તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા, લુકની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને 10મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ઘેટા પાડકોને ખેતરમાં દૂતે કહ્યું, બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. આનંદ નહીં, મોટો આનંદ, જે આનંદ દુનિયા પરના લોકોએ કદી મેળવ્યો જ ન હતો, એવા મોટા આનંદની સુવાર્તાથી આકાશમાંથી દૂતો આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે બધામણી આપી. અને તેઓએ કીધું કે હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. પણ તેની સાથે સાથે આનંદ અને બીજો એક શબ્દ લખવામાં આવ્યો છે, 14મી કલમ, દૂતો કહે છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, પૃથ્વી પર જે માણસ ઉપર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. આનંદ અને શાંતિ, સૌથી મોટામાં મોટી સુવાર્તા અને સૌથી મોટામાં મોટી પહેલામાં પહેલી જરૂરિયાત જે માણસના આત્માને હતી તે સંદેશ લાવતા આકાશમાંના દૂતોએ કીધું કે તમને મોટા આનંદની સુવાર્તા કહું છું અને બીજો આનંદ અને શાંતિ. આનંદ કાપણીનો આનંદ અને તેની સાથે શાંતિ. તેથી કરીને અહીંયા ગાડી ન્યાયપણાના બે કેરેક્ટર લખવામાં આવે છે. પહેલું કેરેક્ટર આનંદ લખવામાં આવ્યું છે અને બીજું કેરેક્ટર શાંતિ લખવામાં આવ્યું છે. તેથી હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, સૌથી પહેલામાં પહેલો એનો સંદેશ હતો, તમને શાંતિ થાઓ. કેમ કે માણસને જે જરૂરત હતી એ શાંતિની હતી. ગમે તેટલું માણસ પાસે બધું જ હોય પણ શાંતિ નામની વસ્તુ ન હોય માણસ કદી પણ આનંદ કરી શકતો નથી. તેથી કાપણીના અઠવાડિયાઓમાં એને ઉજવવાના સૌથી મોટામાં મોટો સ્વભાવ એ છે, આનંદ અને બીજી શાંતિ. બે સૌથી મોટામાં મોટું ન્યાયપણાનું કેરેક્ટર કાપણીના અઠવાડિયામાં શરૂ કરવામાં આવ્યું છે, એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. શાંતિ અને આનંદ, એ બે કેરેક્ટર દ્વારા ન્યાયપણાની શરૂઆત કરવામાં આવી છે. કેમ કે તે કાપણીના અઠવાડિયાનો સૌથી મોટામાં મોટો મુખ્યમાં મુખ્ય હેતુ છે. હવે યશાયા તેનો 32મો અધ્યાય અને 17મી કલમમાં આવીશું અને તે પણ પ્રભુ ઈસુનું ભવિષ્ય વચન છે. હવે ત્યાં આમ લખવામાં છે, ન્યાયપણાનું ખામ શાંતિ, ન્યાયપણાનું પરિણામ વિશ્રામ તથા નિર્ભયતા થશે. મારા લોક શાંતિના સ્થાનોમાં નિર્ભય આવાસમાં અને સ્વસ્થ વિશ્રામ સ્થાનોમાં રહેશે. જેઓની પાસે, જેઓ ન્યાયપણાની ફસલ કાપે છે, જેઓ ન્યાયપણું મેળવવાની પાછળ મંડ્યા રહે છે, તેઓને કયા પ્રકારનો ફસલ અને કયા પ્રકારના ફળનો આનંદ અને તેઓના માટે કયા પ્રકારના ફળો એકઠા કરવામાં આવે છે તેને શબ્દથી લખવામાં આવે છે કે ન્યાયપણાનું પરિણામ. જો તમે ખ્રિસ્તનું ન્યાયપણું પામ્યું છે, ન્યાયપણાને પામવા માટે મહેનત કરો છો, રોજ ન્યાયપણું મને મળે એવી ઈચ્છા રાખો છો, તો તમને શાંતિ મળશે અને એનું પરિણામ સર્વકાળનો આનંદ છે. આપણને ખબર છે આકાશના રાજ્યમાં આપણે માટે સર્વકાળનો આનંદ છે, વિશ્રામ છે, નિર્ભયતા, કશું પણ ડર નથી, એવા પ્રકારની ન્યાયપણાની ફસલ છે. પણ હમણાં જેમ આપણે આગળ જોઈ ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને બોલાવ્યા, શિક્ષણ આપ્યું, તેમ છતાં પણ
તેઓને પવિત્ર આત્માની ભરપૂરી વગર જવા નહીં દીધા. પ્રથમ ફળના અભિષેક વગર તેઓને બીજા આત્માઓની ફસલ કાપવા માટે ન જવા દીધા. કેમ કે પ્રભુ જાણતો હતો કે તેઓ માણસની તરીકે, ભલે તેઓ શિક્ષણ પામ્યા છે, પણ માણસ તરીકે તેઓની કેપેસિટી એટલી બધી નથી કે જે તોફાન, જે આંધી, જે સંકટ તેઓના ઉપર આવવાના છે તે તેઓ સહન કરી શકે. માટે તેણે પોતાનું સામર્થ્ય, પોતાનું પરાક્રમ, પોતાની સહનશીલતા, પોતાનો મહિમા તેઓમાં પવિત્ર આત્મા દ્વારા મૂક્યો અને ત્યાર પછી તેણે જગતની અંદર ફસલ કાપવા માટે મોકલ્યા. તેથી જ કરીને હવે યશાયા તેનો 32મો અધ્યાય અને તેની બીજી અને ત્રીજી કલમ વાંચીશું. ત્યાં કેવી રીતે લખવામાં આવ્યું છે, તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવવાની જગ્યા, એક માણસનું કેરેક્ટર, એક માણસની કેપેસિટી, એક માણસમાં રહેલું સામર્થ્ય, એની વાત અહીંયા લખવામાં આવી છે. તેમાંનો દરેક માણસ એટલે પવિત્ર આત્માથી ભરપૂર થયેલો એકે એક માણસ વાયુથી સંતાવવાની જગ્યા, જે અંધકારના વાયુ એફેસી બીજા અધ્યાયની અંદર લખવામાં આવી છે, તે પ્રમાણે શેતાનના હરેક અંધકારના વાયુઓની સામે તે એક ઓથા જેવો, સંતાવવાની જગ્યા જેવો, તોફાનની અંદર ઓથા જેવો અને સૂકી ભૂમિમાં પાણીના નાણા જેવો થશે. કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે. જોનારની આંખો ઝાંકી થશે નહીં અને સાંભળનારના કાન શ્રવણ કરશે. સાંભળનારના કાન સાંભળશે. બીજા અર્થમાં સિમ્પલ ગુજરાતી ભાષામાં બોલીએ તો જેને સાંભળવાને કાન છે તે સાંભળે, એટલે કે તે સમયમાં સાંભળનારા કાન, દેવને શોધનારા કાન સાંભળશે, દેવનું વચન સાંભળશે, એવી રીતે લખવામાં આવી છે. પણ અહીંયા ગાડી એક આત્મિક માણસનું સામર્થ્ય જે લખવામાં આવ્યું છે, એ એક્ઝેક્ટલી એ જ સામર્થ્યથી દેવ બાપે 50માના દિવસે એ પ્રભુના શિષ્યોને સમર્થ બનાવ્યા. એવા સમર્થ બનાવ્યા કે આજુબાજુ તોફાન જરૂર હતું, આજુબાજુ શૈતાનની વાયુઓના અધિકારો હતા કે જેઓ તેમને સતાવવા માટે એમના કરતા સમર્થ હતા, પણ તેઓને એવા બળવાન બનાવવામાં આવ્યા હતા, તેઓનું મનુષ્યત્વ એવું બળવાન બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તેઓની સંપત્તિ લૂંટાઈ ગઈ, જ્યારે તેઓને મારવામાં આવ્યા, જ્યારે તેઓને જેલખાનામાં નાખવામાં આવ્યા, દરેક બાબતોને આપણે પ્રેરિતોના કૃત્યમાં વાંચીએ છીએ કે તેઓનું કેરેક્ટર કેવા પ્રકારનું હતું, તેઓનો સ્વભાવ, તેઓનું આત્મિક મનુષ્યત્વ કેવા પ્રકારનું હતું, તે યશાયા 32 બીજી અને ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે. તે પ્રમાણે સૂકી ભૂમિની અંદર, કહેવાનો મતલબ કે શિષ્યોની આજુબાજુ નરી સૂકી ભૂમિ હતી. ભલે ઇસ્રાયલ લોક હતા, પ્રભુના લોક હતા, તેમ છતાં પણ તેઓમાં થોડું પણ પાણી ન હતું. પરંતુ શિષ્યોની અંદર જોઈએ તો તે પવિત્ર આત્માની નદીઓ તેઓની અંદર વહી નીકળતી હતી અને તરસ્યાઓને માટે જેવો કોઈ તરસ્યા હતા, 3000 માણસો જેવા, તેઓના દરેકે શિષ્યોમાંથી નીકળતી પાણીની નદીઓમાંથી પીને તેઓ તૃપ્ત થયા. પણ અહીંયા એ માણસનું આત્મિક મનુષ્યત્વ અહીંયા લખવામાં આવ્યું છે. ભલે આજુબાજુ તોફાન છે, ભલે આજુબાજુ સૂકી અને તડકાવાળી ભૂમિ છે, પણ તેઓ ખડકની છાયાના જેવા, તેઓ સૂકા પ્રદેશમાં પાણીના નાણા જેવા, ભલે કોઈ જગ્યાએ આશા નથી, પણ તેના સંતોમાં આશા છે, એવા જાતનું ન્યાયપણું અહીંયા ગાડી લખવામાં આવ્યું છે. અને એવા જાતનું ન્યાયપણાનો પહેરવેશ દેવ બાપે પ્રભુના શિષ્યોને પહેરાવ્યો
અને એ પહેરવેશ પહેરીને એ મનુષ્યત્વ પહેરીને તેઓ એક સમર્થ સુરવીર બળવાન સૈન્ય તરીકે તે દિવસોમાં તેઓ ઉભા રહ્યા અને જગતની આગળ દેવ બાપને વિશે તેઓએ સાક્ષી આપી કે જે પર્વ પહેલામાં પહેલા પ્રેરિતોની કૃતિ બીજો અધ્યાય જે પર્વ વિશે લખવામાં આવ્યું છે તે 50માના દિવસનું પર્વ હતું અને જ્યારે તે 50માના દિવસનું પર્વ હતું ત્યારે લખવામાં આવ્યું છે કે દેવ બાપે ઇસ્રાયલ લોકોને આજ્ઞા આપી હતી કે વર્ષમાં 3 વાર તમારે દરેકે ભેગા થવું મારી હજુરીમાં એ સિદ્ધાંત પ્રમાણે એ 50માના દિવસનું પર્વ હતું જે દિવસે પવિત્ર આત્મા શિષ્ય ઉપર ઉતર્યો અને તેથી આખી દુનિયામાં જ્યાં યહૂદીઓ વિખેરાઈ ગયેલા હતા તેઓ દરેક યરૂશલેમની અંદર 50માનું પર્વ પાળવા માટે એકઠા થયેલા હતા તેથી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે કેટલી બધી ભાષાઓ પવિત્ર આત્મા દ્વારા બોલવામાં આવી અને જે દેશમાંથી તેઓ ત્યાં 50માનું પર્વ પાળવા માટે આવ્યા હતા તેઓ દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા પણ સાંભળનારાઓ દરેક એ આખું સર્કલ ઇસરાયલીઓ હતા જે સર્વ દેશમાંથી વિખરાઈ ગયેલાઓ 50માના દિવસનું પર્વ પાળવા માટે યરૂશલેમની અંદર એકઠા થયા હતા જો પ્રભુની યોજના પ્રભુનો મહિમા અને પ્રભુનું પરાક્રમ કેટલું બધું અગમ્ય છે તેથી કરીને ન્યાયપણાના ફળો વિશે લખવામાં આવ્યું છે કે જે ન્યાયપણાના ફળો આપણે કેટલી કેટલી કલમોમાંથી જોઈ ગયા એ બધા ન્યાયપણાને તમે એકઠું કરો એકઠું કરો એકઠું કરો એવી રીતે લખવામાં આવે છે એટલા જ માટે હોશિયા તેનો 6 અધ્યાય અને 6 કલમમાં આવીશું હવે જ્યારે તમે હોશિયા વાંચશો અને હોશિયા 10 તમે સારી રીતે ઘરે વાંચી શકશો આ કાપણીના પર્વ વિશે કે પ્રભુ એક્ઝેક્ટલી પર્વની ભાષામાં ઇસરાયલ લોકોની સાથે વાત કરી રહ્યો છે અને એ ઇસરાયલ લોકો એવા ઇસરાયલ લોકો હતા જેઓ બાબેલના બંદીવાસમાં અપરાધને માટે ગયેલા હતા અને તેઓ પાછા આવ્યા હતા એવા ઇસરાયલી લોકોની સાથે દેવ ત્યાં આગળ વાત કરી રહ્યો છે એથી કરીને આપણે હોશિયા તેનો 6 અધ્યાય અને 6 કલમ વાંચીશું ત્યાં આ વચન આ પ્રમાણે કહે છે હું ભલાઈ જાઉં છું યજ્ઞાર્પણ નહીં અને હું દહનિયાર્પણ કરતા ઈશ્વરનું જ્ઞાન ચાહું છું તેથી જ્યારે તમે હોશિયામાં વાંચો હોશિયા કોઈ બહારના લોકોને નથી કહી રહ્યો હોશિયા ઇસરાયલ લોકોને કહી રહ્યો છે અને હોશિયા ઇસરાયલ લોકોને કહે છે કે તમે દહનિયાર્પણ ચઢાવો છો પણ દહનિયાર્પણ ચઢાય 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 કરો છો પણ શા માટે ચઢાવો છો એ તમને જ્ઞાન નથી તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના દર્વ સર્વ યજ્ઞોની ખાતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના પાસખા પર્વને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓના 2 ખમીર રોટલીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પ્રથમ ફળને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના કાપણીના માટે આવ્યો તેમાંનું કોઈ પણ વાત તેઓમાં જ્ઞાન નહીં હોવાથી તેઓ સમજી શક્યા નહીં તો વચન આપણને વિશ્વાસીઓના બીજા સ્તરની અંદર લાવવા માટે એક બાબત સ્પષ્ટ કહે છે કે જો તમે ધન્યાર્પણ ચઢાવો છો બીજા અર્થમાં આપણે નવા કરારના સંતોથી ઉપવાસ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ વચન વાંચીએ છીએ મનન કરીએ છીએ કેટલી બધી વખત પ્રાઇવેટ પ્રાર્થના કરીએ છીએ દરેક બાબતમાં સૌથી પહેલામાં પહેલા આપણી પાસે દેવ જ્ઞાન માંગે છે પવિત્ર આત્માથી મળતું જ્ઞાન માંગે છે તેથી જ કરીએ જે કંઈ આપણે કરીએ એ પહેલા આપણે દેવનું જ્ઞાન મેળવીએ એવી તેની મરજી છે નહીં તો પ્રાર્થના હંમેશા પ્રાર્થના પ્રાર્થના બોલનારાઓને માટે પ્રભુનું વચન એમ પણ કહે છે તમે વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો અથવા તો તમે વિદેશીઓની જેમ પ્રભુ 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 ન કરો કેમ કે કેટલી બધી વખત આપણે પ્રભુના લોકોની પ્રાર્થના સાંભળતા પોતે કંટાળીએ છીએ તો પ્રભુ કેટલો કંટાળતો હશે પ્રાર્થનાની અંદર પોતાની પરિસ્થિતિ બીજાઓને બતાડવાની હોય છે પ્રાર્થનાની અંદર એવી એવી બાબત હોય છે કે પ્રાર્થના સાંભળનાર
પોતાને કંઠાળો આવશે, દેવને કેવો કંઠાળો આવે. એટલા માટે દરેક પ્રાર્થના ખૂબ અગત્યની છે, ઉપવાસ ખૂબ અગત્યનો છે, સંગતિ જરૂરની છે, વચનો જરૂરના છે, મનન જરૂરનું છે. પણ નવા કરારના સંતો માટે સૌથી પહેલામાં પહેલું જ્ઞાનની જરૂર છે, અને તે પવિત્ર આત્માથી મળતું જ્ઞાન એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. તો જે ફસલ આપણે એકઠી કરવાની છે તે ન્યાયપણાના ફળોની ફસલ એકઠી કરવાની છે. હવે સૌથી છેલ્લામાં છેલ્લા આ વચનને પૂરું કરતા એક અદ્ભુત કલમને આપણે જોઈશું, યશાયા 45મો અધ્યાય 8મી કલમ. અને એ કલમ આપણે વાંચીએ એ પહેલા, વાંચતા પહેલા આપણે સમજીશું કે દેવ ઇસરાયલ લોકોને, પ્રભુના લોકોને શું કહી રહ્યો છે એ અર્થમાં આપણે જોઈશું. હવે જ્યારે આ કલમને આપણે વાંચીશું ત્યારે દેવ ઇસરાયલ લોકોને કહે છે યશાયા દ્વારા, તારણ અને ન્યાયપણો જે તમને પુષ્કળ જરૂર હતી એ મેં તમને મફત આપ્યા છે, પણ તમારું જવાબદારી શું છે એ અર્થની અંદર ભૂમિ શબ્દ વાપરવામાં આવ્યો છે. ભૂમિની જવાબદારી શું છે અને દેવે પોતાનું વિશ્વાસપણું કેવી રીતે લોકોને આપ્યું છે તે દેવ અને પ્રભુના લોકોના સંબંધથી અહીંયા લખવામાં આવ્યું છે. યશાયા તેનો 45મો અધ્યાય અને તેની 8મી કલમ, ત્યાં આમ લખવામાં આવ્યું છે, હે આકાશો તમે ઉપરથી ટપકો, હે વાદળાઓ તમે ન્યાયપણાની વૃષ્ટિ કરો. બીજા અર્થમાં પવિત્ર આત્માનો અવાજ એવો છે કે અમને ઉપરથી ઉતરતું જ્ઞાન, જેમ યાકૂબમાં લખવામાં આવ્યું છે, જે જ્ઞાનમાં અધૂરો હોય તે દેવબાપની પાસે જ્ઞાન માંગે. અને તેથી કરીને અહીંયા પવિત્ર આત્માની ભાષામાં લખવામાં આવ્યું છે કે જે ન્યાયપણાની આપણને જરૂર છે તેના માટે પ્રાર્થના કરવામાં આવી છે અહીંયા. અને આકાશને કહેવામાં આવ્યું છે, હે આકાશો તમે ન્યાયપણાની વૃષ્ટિ કરો અને પૃથ્વી ઉઘડી જાય. જ્યાં પૃથ્વી શબ્દ લખવામાં આવ્યો છે ત્યાં એ ભૂમિ છે, અને એ ભૂમિને આપણા હૃદયની સાથે સરખાવવામાં આવી છે. તેથી કહે છે કે તમારા હૃદયો ભંગિત થાય, તમારા હૃદયો ખુલ્લા થાય, તમારા હૃદયો નમ્ર થાય, ને તેમાંથી તારણ ઉદ્ભવે. કે જ્યારે તમારા હૃદયો માંસના બનશે, તમારા હૃદયો નરમ બનશે, ત્યારે તમે તારણ પામશો. કેમ કે તમારી ભૂમિ પોચી થઈ, ઉપરથી વરસાદ આવ્યો, એનો વરસાદ બોધના રીતે આવે છે, અને તે આવ્યો ત્યારે તમારા હૃદયો નમ્ર થયા, તમારા હૃદયો પોચા થયા, અને તેની સાથે ન્યાયપણો ઉપજાવે. જ્યારે તમે તારણ પામશો અને તારણ પામ્યા પછી જે જીવન તમે હવે પછી જીવશો તે તમે ન્યાયપણાનું જીવન જીવશો, કે તેની અંદરથી ન્યાયપણો ઉત્પન્ન થાય. અને મેં યહોવા હે તે ઉત્પન્ન કર્યું છે. અને બીજી જગ્યાએ એવી રીતે લખવામાં આવ્યું છે, એ તારણ અને ન્યાયપણો મેં પોતે તમને મફત આપ્યા છે. બીજા ગુજરાતીમાં આવું લખવામાં છે, યશાયા 45 અને 8મી કલમ, હે આકાશો તમે ઉપરથી વરસો, હે વાદળો તમે ન્યાય તારણ વરસાવો, પૃથ્વીને તે શોષી લેવા દો, તેમાંથી તારણ ઉદ્ભવે અને ન્યાય પણ તેની સાથે ઉગશે. મેં યહોવા હે એ બંને ઉત્પન્ન કર્યા છે. તારણ પણ તમારે ઉત્પન્ન કરવાની જરૂર નથી કે ન્યાયપણું પણ તમારે ઉત્પન્ન કરવાની જરૂર નથી. પ્રભુએ પોતે ઉત્પન્ન કરીને તેના લોકોને મફત આપ્યું છે, પણ ભૂમિનું કામ અહીંયા ગાડી એ છે કે જે તારણ દેવે પમાડ્યું છે એ તારણનો સ્વીકાર કરવો, સ્વીકાર કર્યા પછી ન્યાયપણામાં જીવવું. કેમ કે જે માણસ તારણ પામે છે તે ખાતરીપૂર્વક
ન્યાયપણામાં ચાલે છે અને ન્યાયપણામાં ચાલવાથી તે ન્યાયપણાની ફસલને એકઠી કરે છે અને દેવ બાપે તે બંને મફત આપ્યા છે એવી રીતે યશાયા 45 ની અંદર લખવામાં આવ્યું છે તો આજના પ્રભુના વચનથી કહેવાનો મતલબ એ છે કે દેવ બાપે પોતાના કેલેન્ડરથી પોતાના સમયથી 7 પર્વો ઇસ્રાયલ લોકોને આપ્યા અને સાથે 7 પર્વો ખ્રિસ્ત ઈસુની અંદર વાસ્તવિકતા હતી અને સાથે 7 પર્વોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયા છે અને છેલ્લું એક પર્વ છે રણશિંગડાનું જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂર્ણ થશે પણ હજુ હમણાં પૂર્ણ થયું નથી કેમ કે રણશિંગડાનું પર્વ એ સૌથી છેલ્લામાં છેલ્લું 7મું પર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા રણશિંગડું વગાડીને આપણને આકાશની અંદર લઈ જવામાં આવશે પરંતુ બાકીના 6 પર્વો ખ્રિસ્ત ઈસુ જે વાસ્તવિકતા હતી તે વાસ્તવિકતાની અંદર આપણા દિવસોમાં પૂર્ણ થઈ ગયા છે ફક્ત આપણી એટલી જ ફરજ છે કે તે પર્વના ટાઈમમાં આપણે ચાલીએ શા માટે દેવ બાપે તેઓને કીધું હતું કે તમારે એ પર્વોને યાદ રાખવા કેમ કે આપણે આત્મિક પ્રભુના લોકોને કહેવામાં આવ્યું છે કે જે જે ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણા માટે કરવામાં આવ્યું છે તે એક દિવસ માટે નહીં પરંતુ રોજ આપણી ચાલની અંદર તે સર્વ સમયોને આપણે યાદ રાખીએ અને દેવ બાપના આનંદના પર્વમાં કાપણીના પર્વમાં રહીને આપણે સારું ન્યાયપણાને એકઠું કરીએ પ્રભુ તમને ખૂબ આશીષ આપે પ્રેઝ ધ લોર્ડ આમેન